ગારિયાધરના તમામ નાના મોટા વેપારી મિત્રોનો જાહેર આભાર. ગુજરાતના મોટા સિટીમાં સરકારનું લોકડાઉન 12 તારીખના પૂરું થયું છે. આપણું સ્વૈચ્છિક લોકડાઉન તારીખ 15/5 શનિવારના પૂરું થાય છે. આપણા સ્વૈચ્છાએ લોકડાઉનને એક મહિનો પૂરો થશે અને ગારિયાધર શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણ ખૂબ જ વધતા ઘરે ઘરે કેસ આવવા લાગતા લોકડાઉન જરૂરી પણ હતું. તેનાથી સંક્રમણ ઘટ્યું, ફાયદો પણ થયો. ગારિયાધરના નાના મોટા તમામ વેપારીઓ મિત્રોએ એક મહિનો જે સમર્થન સહકાર આપ્યો એ ઘણું સારું કહેવાય. અને ગારિયાધર વેપારી એસોસિએશન, શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને ગારિયાધર પત્રકાર એકતા સંગઠન તથા વિવિધ સંગઠનોને જે સર્વહિતમાં દરેક વેપારી મિત્રોએ જે માન આપ્યું, સહકાર આપ્યો તે બદલ સ્વ નાના મોટા વેપારી મિત્રોનો જાહેર આભાર. તારીખ 15/5 શનિવાર સુધી લોકડાઉન રહેશે. રવિવારથી તમામ ધંધા રોજગાર રેગ્યુલર થશે. હવે પછી ગુજરાત સરકારની તાલુકા લેવલની જે કંઈ ગાઈડલાઇન આવે અને સરકાર જે પગલાં લે, કાયદો કરાવે તે મુજબ ચાલીશું. દરેક વેપારીઓએ પોતપોતાની સલામતી રાખી ધંધો કરે તેમાં બેદરકારી ન રાખશો. સર્વે દરેક મિત્રોને સહકાર આપ્યો તે બદલ જાહેર આભાર. હવે પછી સરકારની ગાઈડલાઇન સૂચનાઓ આવે તે મુજબ ચાલીશું. અશ્વિન કણસાગરા, સ્પીડ ન્યૂઝ 17, ગારિયાધાર. મારું નામ ભાવેશ ગુણંતભાઈ જીવરાજાણી. મારો વ્યવસાય રાજુ ખમણનો છે અને એક મહિનાથી જે કોરોના મહામારી ચાલે છે તેમાં ગારિયાધાર રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ, વેપારી એસોસિએશન, પત્રકાર પરિષદ આ સંયુક્ત બધા સંગઠનો દ્વારા જે બંનું આયોજન કરેલ એમાં દરેક વેપારીએ શાંતિપૂર્ણ સહયોગ આપી અને એકતાનું પ્રદર્શન કરેલ અને જે બદલ રામકૃષ્ણ ઉત્સવ સમિતિ, વેપારી એસોસિએશન અને પત્રકાર સંગઠન આ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. જે સહયોગ આપ્યો એ બદલ અને જે કોરોના મહામારીમાં થોડા કેસો ઘટ્યા છે એમાં આપ સૌનો સહકાર છે. ગારિયાધાર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી, રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને પત્રકાર પરિષદ દ્વારા છેલ્લા એક માસથી જે ગારિયાધાર લોકડાઉનનું એલાન આપેલ તેમાં સમગ્ર વેપારી ભાઈઓએ ખૂબ જ સરસ મજાનો સહકાર આપી અને આ કોરોનાને આપણે હરાવી શક્યા છીએ. તો હવે આપણું આ બંધનું એલાન રવિવારથી આપણે સવારથી દરેક પોતપોતાના કામ ધંધા ખુલ્લા મૂકવામાં આવે છે. રેગ્યુલર રીતે સોમવારથી આપણે દરેક પોતપોતાના ધંધા આખો દિવસ ખુલ્લા રાખી અને સંપૂર્ણ સહકાર આપ્યો. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત છે. આપણે આપણી સલામતી રાખવા માટે આ સમગ્ર બંધનમાં રહી અને પોતાના કામ ધંધા શરૂ કરશો. સોમવારથી આપણા દરેકના કામ ધંધા આખો દિવસ ખુલ્લા રહેશે તેવી સર્વને અપીલ. હું વિજય નથવાણી, પત્રકાર એકતા સંગઠન પ્રમુખ ગારિયાધાર. જે ગત 15/4 થી 15/5 સુધી જે સૌ વેપારીઓ એક મહિનો સુધી પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે એ બદલ રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ, ગારિયાધાર પત્રકાર એકતા સંગઠન તથા વેપારી મંડળ દ્વારા આપ સૌ વેપારીઓનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આવતી 16/5 થી પોતપોતાના ધંધા સૌ વેપારીઓ ફરીથી ચાલુ કરી નાખે રવિવારે. અને ખાસ બીજી વાત એ કે હવે પછી જે સંક્રમણ ઘટ્યું છે 100%, તો હવે આગામી દિવસોની અંદર સંક્રમણ ઓછું થાય અને વધે નહીં એ માટે સૌનો પ્રયાસ હોવો જોઈએ. તો ફરજિયાત માસ્ક પહેરે, સેનિટાઈઝરનો ઉપયોગ કરે, પ્લસ સોશિયલ ડિસ્ટન્સની જે વાતો જે છે સરકાર દ્વારા, સરકારની ગાઈડલાઇન છે એ મુજબ ચાલે અને સંક્રમણ જેમ બને એમ ઓછું થાય એવા પ્રયત્નો સૌ વેપારી કરે એવી મારી પ્રાર્થના છે. સાહેબ, આપ લોકોને સંદેશ શું આપશો? દેશમાં બસ બજારમાં કામ વગરના કોઈ બને ત્યાં સુધી કામ વગરના ઘરની બહાર માણસો ના નીકળે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે, માસ્ક પહેરે. બસ સાહેબ, લોકોને જાગૃત કરવા માટે આપનો શું સંદેશ છે? બસ આ બધા સરકારની જે કોરોનાની જે ગાઈડલાઇન છે એનું પાલન કરે અને બસ એ રીતે ચાલે ને જેમ બને તેમ ફરજિયાત વેક્સિનનો લે એવી મારી સૌને અપીલ છે. ઓકે, થેન્ક યુ.